વાપી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ યુઆર ડામોર પર સુરતના કુખ્યાત બુટલેગરે ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે ધરપકડથી બચવા માટે તેમના પર કાર ચડાવી હત્યાની કોશિશ કરવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. આ ઘટના બાદ વાપી ટાઉન પોલીસે નાકાબંધી કરી સુરતના બુટલેગર સાગર નયન કુમારની ધરપકડ કરી હતી. વાપી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ યુઆર ડામોર તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે વખતે સુરત પારસિંગની એક કારમાં દમણથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ રવાના થવાના હોવાની બાતમી મળતા પોલીસે વાપી દમણને જોડતા ઓવરબ્રિજ પાસે નાકાબંધી કરી હતી. આ વખતે બાતમીના વર્ણનવાળી દારૂ ભરેલી કારને પીએસઆઈ ડામોરે અટકાવવાનો પ્રયાસ કરતા તેના ચાલકે પીએસઆઈ ડામોર પર કાર ચડાવી દઈ કચડી નાખવાનો પ્રયાસ કરતા પીએસઆઈ ડામોરને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ ઘટના બાદ પોલીસે ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે સુરતના બુટલેગર સાગર નયનકુમારની ધરપકડ કરી હતી, જ્યારે તેનો સાથી બુટલેગર નિલેશ પટેલ ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે બારડોલી પોલીસે બુટલેગર નિલેશ પટેલ તથા ઇંગ્લિશ દારૂ મંગાવનાર સુરતના ભાટેના વિસ્તારમાં રહેતા બુટલેગર દિવ્યેશ બારડોલીયાને વોન્ટેડ જાહેર કર્યા હોવાના ચક્રો ગતિમાન કર્યા છે.